મહત્વના સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસે સૌથી મોટી ઘટના ઘટી છે, જેમાં આગ લાગી છે. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા ચાર રસ્તા પાસેની ઘટના છે કે જેમાં આગ લાગી છે. ત્રીજા માળે સર્વર રૂમમાં આગ લાગી હોવાની ઘટના ઘટી છે. બિલ્ડિંગમાં ત્રીજા માળે સર્વર રૂમમાં આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. ફાયર કોલના પગલે ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. એપલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી હતી. ત્રીજા માળે સર્વર રૂમમાં આ આગ લાગી હતી. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આગ લાગી છે. બુલેટિન ઇન્ડિયાના સ્ક્રીન પર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પરિમલ ચાર રસ્તા પાસેના છે કે જ્યાં ત્રીજા માળે સર્વર રૂમમાં આગ લાગી હતી. જો કે આગ લાગતાની સાથે જ નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે હજી પણ કેટલાય લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે. એપલ હોસ્પિટલની બાજુમાં આગ લાગી છે. કુતૂહલવશ ઉત્સુકતાવશ લોકો ત્યાં ઉભા રહી ગયા હતા અને જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. સૌથી મહત્વના સમાચાર છે બુલેટિન ઇન્ડિયાના સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેના છે કે જ્યાં બિલ્ડિંગના ત્રીજા માળે સર્વર રૂમમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેની ઘટના સામે આવી છે, જેમાં ત્રીજા માળે સર્વર રૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓ જ્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ફાયર બ્રિગેડ માટે જદ્દોજહેદનું કામ છે કે જે ત્રીજા માળે સર્વર રૂમમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાની માહિતી અત્યારે હાલ સૂત્રો તરફથી જાણવા મળી રહી છે. હજી પણ કેટલાય લોકો એવા છે કે જે લોકો આગમાં ફસાયેલા હોવાની માહિતી અત્યારે હાલ મળી રહી છે. એપલ હોસ્પિટલની બાજુમાં આ આગ લાગી છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળ પર હાજર છે કે જે આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે. તો જે પ્રમાણે અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આગ લાગી છે, પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસેની ઘટના છે. ત્રીજા માળે સર્વર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી અત્યારે હાલ મળી રહી છે. આગના પગલે નાસભાગ મચી ગઈ હતી. લોકોના જીવ પડી કે બંધાઈ ગયા હતા, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ માહિતી બંધાઈ જે પ્રમાણે માહિતી મળી રહી છે, હજી પણ કેટલાય લોકો આગમાં ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. અને આ જ અંગે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ગિરીશ બારોટ. ગિરીશ, જણાવો કે જે પ્રમાણે આગની ઘટના બની છે, શું વિગત છે આપણી પાસે? જી પ્રીતિ, ચોક્કસ જણાવી દઉં કે અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે જે દેવ કોમ્પ્લેક્સ આવ્યું છે તેના ત્રીજે માળે જે આગ લાગી છે, અને આગની તો વાત કરવામાં આવે તો ઘટના સ્થળ ઉપર હાલમાં 10 થી પણ વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે, પરંતુ ક્રેનની મદદથી દિવાલ તોડવામાં આવી હતી. એક બાળક અને એક મહિલાને અત્યારે હાલ બચાવવામાં આવી છે. શું વિગતો છે આપની પાસે? જી ચોક્કસ, ક્રેનના માધ્યમથી બાળકને મહિલાને બચાવવામાં આવ્યા છે. અને વધુ જો વાત કરવામાં આવે તો હજુ પણ વધુ અંદર લોકો ફસાયા હોય તેવી પ્રાથમિક માહિતી છે. જી બિલકુલ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. ક્રેનની મદદથી દિવાલને તોડવામાં આવી હતી. એક મહિલા અને એક બાળકનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હજી પણ કેટલાય લોકો એવા છે કે જે લોકો આગમાં ફસાયેલા છે, જેમનું રેસ્ક્યુ ઓપરેશન ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ગિરીશ, જણાવો કે અત્યારે હાલ ત્યાં શું પરિસ્થિતિ છે, જે પ્રમાણે નાસભાગ મચી ગઈ હતી? ચોક્કસથી કહી શકાય કે જે પરિમલ ગાર્ડન જે આ કોર્નરનો ભાગ છે અને આજુબાજુમાં બીજા અન્ય કોમ્પ્લેક્સ પણ છે, અને આગની જે વિકરાળ જે રૂપ કહેવાય તે વધારે ધારણ કર્યું છે. અને ખાસ કરીને મહત્વની વાત એ કહી શકાય કે જે એમાં વધારે કુછની બનાવ ના બને તે પ્રકારના તમામ હાલમાં ફાયર તરફથી જે પગલાં લેવામાં આવી રહ્યા છે. ગિરીશ, અત્યારે હાલ જે પ્રકારનું આ કોમ્પ્લેક્સ છે એમાં સૌથી વધારે લેસર સર્જરી કરતા જે સાધનો છે તે અત્યારે હાલ તે ત્યાં છે, જેના કારણે આગ વધુ વકરી તેવી શક્યતાઓ અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હજી ચોક્કસ થી કહી શકાય કે દેવ કોમ્પ્લેક્સ છે ત્રીજે માળની જે આગની ઘટના છે તેના ઉપર અને નીચેના ભાગમાં જે અન્ય જે મેડિસિન્સ જે દવાખાના છે તે પણ આવેલા છે, અને જેના લીધે વધારે કોઈ નુકસાન ના પહોંચે તેનું ખાસ પણ તે બાબતે ધ્યાન રાખવામાં આવ્યું.
આભાર ગિરીશ આપનો સમગ્ર માહિતી બદલ. તો આ હતા ગિરીશ બારોટ, જેમણે જણાવ્યું કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ હજી પણ કેટલાય લોકો એવા છે કે જે લોકો આ કોમ્પ્લેક્સમાં આગમાં ફસાયેલા છે. ક્રેનની મદદથી દિવાલ તોડવામાં આવી હતી, ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એક મહિલા અને એક બાળકનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, એક મહિલા અને એક બાળકને બચાવી લેવામાં આવે છે. હજી પણ કેટલાય લોકો આ આગમાં ફસાયેલા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. સૌથી મહત્વની વસ્તુ કે ક્રેનની મદદથી દિવાલને તોડવામાં આગ લાગી હતી.